ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ દસ ગતિ અને અંતરનું માપન મોશન એન્ડ મેઝરમેન્ટ ઓફ ડિસ્ટન્સીસ પહેલી તથા બુજોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી એક છોકરો તેના વતનમાં રેલવે બસ અને છેલ્લે બળદગાળા દ્વારા ગયેલો એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી એક વિદ્યાર્થીએ ઉનાળો રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલીવા હોડીમાં પસાર કર્યા હતા તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચારપત્રોના એ લેખ વાંચવાનું કહ્યું જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલ હતું જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી હવે એ જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હતા વાહન વ્યવહારની વાર્તા પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓની પીઠ ઉપર લાદીને લઈ જતા હતા પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી હતી ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી પ્રકરણ આઠ તેમજ નવમાં માછલીના ધારારેખ્ય એટલે કે હોડી જેવા આકારની આકૃતિને યાદ કરો પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો ઓગણીસમી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ આવ્યા પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો ઓગણીસમી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા ઇલેક્ટ્રિક રેલગાડી મોનો રેલ એટલે કે એક જ પાટા પર ચાલતી ટ્રેન સુપરસોનિક વિમાનો એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાનો અંતરિક્ષયાન વીસમી સદીના કેટલાક યોગદાન છે તમે કેટલું અંતર કાપ્યું આ ટેબલ કેટલું પહોળું છે હાઉ ફાર હેવ યુ ટ્રાવેલ્ડ હાઉ વાઇડ ઇઝ ધીસ ડેસ્ક લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા તમે કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે શું તમારે કાંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે તમે આ પ્રશ્નના ઉત્તર કેવી રીતે મેળવશો કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલા જાણવું જરૂરી છે જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય જેમ કે ચાલીને બસ દ્વારા રેલવે દ્વારા પાણીમાં હોડી દ્વારા વિમાન દ્વારા અથવા કોઈ અંતરિક્ષયાનની જરૂર પડશે ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે પહેલી તથા બુજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે પહેલી તથા બુજો એક સાથે એક પાટલી ઉપર બેસે છે પરંતુ તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાની એટલે કે રેખા બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે બુજો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો છે અહીં આકૃતિ દસ પોઈન્ટ બે માં તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા એટલે કે લીટી ભૂસાઈ ગઈ બુજોનો જૂનો ગીલ્લી ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગીલ્લી નવી જોડી છે હવે જોઈએ કે તે ગીલી નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે જુઓ જ્યારે નવા જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ બે તથા એક ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે જે એક ગિલ્લીની લંબાઈ કરતા ઓછી છે હવે શું કરીશું તમે પહેલી અને બુજોને શું સલાહ આપશો જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે અથવા તમે વિચારો છો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થશે તે એક કામ કરી શકે છે એક નાની દોરી લઈ તેના પર બે ચિહ્ન બનાવે આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે તે આ દોરીનો ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે તે દોરીને વાળીને અડધો એક ચતુર્થાંશ અને એક અષ્ટમાંશ ભાગ બનાવી શકે છે હવે કદાચ પહેલી અને બુજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે તમે કહેશો કે તે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે છે હા વાસ્તવમાં આવું કરવું જોઈએ બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે દરજી કપડાની લંબાઈ તેમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે તેના ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે તથા તેને તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય આ સાવરણી કેટલી લાંબી છે આ પાટલી કેટલી પહોળી છે દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે થી ચંદ્ર કેટલું દૂર છે આ બધાએ પ્રશ્નોમાં એક વાત સરખી છે તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા કેટલાક માપન કરીએ